નમસ્તે બાળ મિત્રો, હું છું જલ્પા પંચાલ. માય સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પાઠ 6, માપન, એટલે કે લાંબુ અને ટૂંકું. તો હવે આપણે આયા છીએ, સૌથી ટૂંકું હોય તેને તેના પર ખરાની નિશાની કરો. અહીંયા દાદાજીની લાકડી આપેલી છે, એમાંથી સૌથી ટૂંકી એટલે કે સૌથી નાની ગઈ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચેની જે લાકડી છે એ સૌથી નાની છે, તો એના પર આપણે ખરાની નિશાની કરીશું. ત્યાર પછી છે ઊંચું અને નીચું, એટલે કે અહીંયા આપણે જોઈએ કે ઊંચું અને નીચું. અહીંયા જીરાફનું ચિત્ર આપેલું છે, તે જે મોટું છે એ ઊંચું ઊંચું ઊંચાઈમાં મોટું છે અને આની લંબાઈ નાની છે, એટલે કે નીચું છે. તો ઊંચું અને નીચું અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આકાર લાકડી લઈને ઊભા છે, જે ઊંચા છે અને બીજા બાજુમાં છે એ પણ કાકા લાકડી લઈને જ ઊભા છે, ખભે રાખીને. પણ એમનું કદ નાનું એટલે કે નીચા છે. તો આપણે હવે જોઈશું કે ઊંચું હોય તેને ખરાની નિશાની કરો. તો અહીંયા ચકલી અને બગલો આ બંનેનું ચિત્ર આપેલું છે, તો આમાંથી સૌથી ઊંચું કયું છે? તો તરત બાળકો બોલશે કે બગલો. તો આપણે બ એના પર ખરાની નિશાની કરીશું. ત્યાર પછી છે ગાય અને વાછરડું, એટલે કે આ ગાય આપેલી છે ને અહીંયા એનું નાનું વાછરડું આપેલું છે, તો આ બધામાંથી સૌથી ઊંચું કયું છે? તો ગાય. તો આપણે ગાય પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે નીચું હોય તેની ખરાની નિશાની કરો, એટલે કે તેમ તમને અહીંયા દેખાય છે કે ગલુડિયું આપેલું છે અને કૂતરો. તો કૂતરો ઊંચો છે અને ગલુડિયું નીચું છે, તો આપણે નીચા નીચું ગલુડિયું છે એના પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે ફૂલછોડ, એમાં આ ફૂલછોડ ઊંચો છે અને આ ફૂલછોડ નીચો છે, તો આપણે નીચા પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે સૌથી ઊંચું અને સૌથી નીચું, એટલે કે અહીંયા ત્રણ મકાન આપેલા છે. અહીંયા ત્રણ માળનું મકાન છે, અહીંયા બે માળનું મકાન છે અને એક માળનું મકાન છે, એટલે કે બાળકોને તરત દેખાશે કે આ મકાન જે છે એ સૌથી ઊંચું છે, જ્યારે આ મકાન છે એ સૌથી નીચું મકાન છે, એટલે કે સૌથી ઊંચું અને સૌથી નીચું. એ જ રીતે અહીંયા ઝાડ આપેલા છે, તો ઝાડમાં પણ જોઈ શકે છે કે આ ઝાડ છે એ સૌથી ઊંચું છે અને આ ઝાડ છે એ સૌથી નીચું છે. હવે પછી તેની પ્રવૃત્તિ છે, એટલે કે સૌથી ઊંચું હોય તેને ખરાની નિશાની કરો. આપણે બાળકોને બાળકો વર્ગમાં હોય તો એમને બાળકોને જે નાના કદ ધરાવતા એમને અને મોટા કદ ઊંચાઈ હોય એમને ઊભા રાખીને ઊંચા નીચાની પણ ઓળખ કરાવી શકીએ છીએ, એટલે કે બાળકોને પ્રત્યક્ષ પ્રવૃત્તિ દ્વારા કરાવીએ તો ફટાફટ સમજણ પડી જાય છે અને શીખવામાં સરળ પડે છે. સૌથી ઊંચું હોય તેને ખરાની નિશાની કરો. તો તમે એ જોઈ શકો છો કે અહીંયા ચકલી છે, અહીંયા બગલો છે અને અહીંયા નાની ચકલી છે. સોરી, આ ચકલી નથી, પણ કાબર એટલે કે અહીંયા બગલો સૌથી ઊંચું છે, તો એના પર ખરાની નિશાની કરીશું. હવે જે સૌથી ટૂંકું હોય તેના પર ખરાની નિશાની કરો. તમે અહીંયા જોઈ શકો છો કે ફુગ્ગાવાળો એક ભાઈ છે જે સૌથી નીચો છે, પછી એનાથી થોડો ઊંચો છે એક ભાઈ અને સૌથી ઊંચો છે આ. તો આ આમને આ ચિત્રને આપણે સૌથી લાંબુ છે એટલે કે એના પર નહીં, પણ સૌથી ટૂંકું કયું છે? તો ફુગ્ગાવાળા ભાઈ જે દેખાય છે એ સૌથી ટૂંકું ચિત્ર છે, તો એના પર આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે જાડું અને પાતળું, એટલે કે તમે એ જોઈ શકો છો કે અહીંયા ચોટલા આપેલા છે બે છોકરીઓના, એમાં એક પતલું ચોટલું છે અને એક જાડો ચોટલું છે, એટલે કે પાતળું અને જાડું. એ જ રીતે અહીંયા બાજુમાં મશીનના દોરાની રીલ આપેલી છે, એક રીલ બહુ મોટી અને જાડી છે જ્યારે બીજી રીલ પાતળી છે, એટલે કે બાળકોને આ રીતે જાડા અને પાતળાનો ખ્યાલ સમજાવી શકાય છે. તો હવે આપણે જોઈશું કે જો ઝાડું હોય તેને ખરાની નિશાની કરો. તો અહીંયા ઝાડું આપેલા છે એટલે કે સાવરણી, અહીંયા આ સાવરણી છે એને પાતળી છે, જ્યારે આ સાવરણી છે એ જાડી છે, તો ઝાડું છે એટલે એના પર આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે ઝાડના થડ, એટલે કે ઝાડનું થડ એક પતલું છે અને બીજું છે જાડું છે, તો આ ઝાડ દેખાય છે એના પર આપણે ખરાની નિશાની કરીશું. ત્યારબાદ છે પાતળું, એટલે કે અહીંયા તીર આપેલા છે આ બંનેમાં, તીરમાં તમે જોઈ શકો કે આ તીર છે પટલું છે એના પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ આ બંને દોરડામાંથી આ પાતળું છે એના પર ખરાની નિશાની કરીશું.